આપનો પરિચય? નમસ્કાર મિત્રો, હું પ્રથમેશ કલા કેન્દ્ર સુરત થી વાત કરી રહ્યો છું. સર આપનું નામ? કૃષ્ણ ડાબેકર. સર તમે આ વ્યવસાયમાં કેટલા વર્ષથી જોડાયેલા? હું છેલ્લા 4 વર્ષથી આ વ્યવસાય સંકળાયેલો છું. સર તમે વેચાણ માટે કેટલી મૂર્તિઓ? મારે જોડે 225 પ્રતિમાઓ છે ગણપતિ બાપાની. સર આ કોવિડના 2 વર્ષ પછી તમને આ વર્ષે કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે ઘરાકો? ઘણા સમય જે આપણે આ ઉત્સાહ હતો જે લોકોના દિલમાં દબાયેલો હતો તે આ વર્ષે ઉત્સાહભર્ય લોકોના દિલમાંથી બહાર આવ્યો છે. અને આ વર્ષે જે ઉત્સાહ છે તેમાંથી જે અમારી જે ગણપતિની જે પ્રતિમા હોવી જોઈએ એ દિન પ્રતિદિન એની ડિમાન્ડ વધી રહી છે, એની માંગ વધી રહી છે. સર આ વર્ષે સરકારનો ગાઈડલાઈન કઈ રાખવામાં આવી છે? હા, સરકારની ગાઈડલાઈન છે ઘણી બધી મોટી મૂર્તિઓની, પણ એની અપેક્ષિત અમારા મંગલ મૂર્તિના વ્યવસાયમાં સાથે કોઈ પણ એનો સમજો કે એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી આવી. અમારી જે મંગલ મૂર્તિઓનો વ્યવસાય છે એ સરસ રીતે ચાલી રહ્યો છે. હાલ ગણેશજીની કેટલી પ્રતિમાઓ બુક થઈ ગઈ છે? મારી જોડે અત્યારે 95% પ્રતિમાઓ બુકિંગ થઈ ગઈ છે. ગણતરીની 2-5 પ્રતિમાઓ ફક્ત બાકી રહી છે. આ વર્ષનો સર નવો કન્સેપ્ટ તમે શું લઈને? આ વખતે અમારે 9-ઇંચની પ્રતિમા બનાવી છે એક. આ અમારા કસ્ટમર છે જે છેલ્લા 7 વર્ષથી અમારી જોડે 1 ફૂટની નીચેની મૂર્તિઓ લે છે, એટલા માટે અમે એમને 9-ઇંચની પ્રતિમા અર્પણ કરીએ છીએ. એમનું નામ છે પ્રતીક પટેલ, જે છેલ્લા 4 વર્ષથી આપણે આજે પ્રતિમા લઈ રહ્યા છે. સર વિસર્જનને લઈને તમે ખાસ શું સંદેશો આપવા માગશો? અમે તો એવું માંગીએ છીએ કે જે વિસર્જન ઘર આંગણે થઈ જાય એના એ પ્રતિમાને અમે ધ્યાનમાં રાખી મંગલ મૂર્તિઓ નાની પ્રતિમાનું જેમ બને તેમ જેટલી નાની પ્રતિમા પણ સારો દેખાવ આપી રહ્યા છે, જેથી લોકોને નાની પ્રતિમા પણ રાજા લુક મળે. જેવી તમે આ એક કોન્સેપ્ટ કરેલો છે, અત્યારે આ 1.5 ફૂટની પ્રતિમા છે અમારી, જે 600 છે, 6 હાથની પ્રતિમા બનાવી છે અમે. આ ઘરગથ્થુ વિસર્જન માટેની પ્રતિમા છે, જે મંડળોને મોટી પ્રતિમામાં રાજા દેખાય છે એવી રીતે અમે એ કોન્સેપ્ટ ધારણ કરીને અમે નાની પ્રતિમા બનાવી છે. સર એક તમે બાપા લવર તરીકે તમે સુરત સુરતીલાલાઓને શું સંદેશો આપશો? બસ બાપા લવર તરીકે એક જ સંદેશો આપવા માગું છું કે આ જે આપનો ફેસ્ટિવલ છે એ ફક્ત ફેસ્ટિવલને ન ગણતા એને શ્રદ્ધાથી અને ધામધૂમપૂર્વક બાપાનું આગમન કરો અને બાપાને એ જ રીતે ધામધૂમપૂર્વક એનું વિસર્જન આપો. સૌરાષ્ટ્ર રસથાળ, અમે લાવ્યા છીએ કચ્છની સ્વાદ પ્રિય જનતા માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટ, કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ હવે આપણા ભુજ સિટીમાં, જેમાં આપને સ્વાદરૂપે મળે છે બપોર તેમજ સાંજે કાઠિયાવાડી અને પંજાબી વાનગી સાથે ફૂલ પેટ ભોજન. સાથે આપના પ્રસંગોમાં આપની પસંદગીને અનુરૂપ શુદ્ધ અને સાત્વિક ભોજનની જવાબદારી હવે અમારી.